રૂપિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ. ધાનેરા તાલુકાના છેવાડાના ગામો એટા અને વાસણ આ ગામે પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ. અહીંયા હર ઘર નળ આ યોજના ખાલી કાગળમાં જ છે. લોકોના ઘર સુધી હજુ સુધી પાણી પહોંચ્યું નથી. રાજસ્થાન અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો પાણીની સમસ્યા દિવસે અને દિવસે વધી જાય છે. ત્યારે લોકો પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. ત્યારે પશુપાલન વ્યવસાય છે અને પશુઓને પણ પીવાના પાણીના વલખા મારવા પડે છે. અહીંયા જે મોટા મોટા જે ગ્રામ પંચાયત દ્વારા જે ટાંકીઓ બનાવવામાં આવે છે પણ આ ટાંકીઓ ખાલી ફક્ત ગ્રાન્ટ પાસ કરીને ઊભી કરી દેવામાં આવે છે. આની અંદર પાણીનું એક પણ ટીપું હજુ સુધી આવ્યું નથી અને ઘણી જગ્યાએ ટાંકી એવી હોય છે કે નળ પણ તૂટી ગયેલા હોય છે. અહીંયા ખાલી યોજનાઓ પાસ થઈ જતી હોય છે પણ યોજનાનો પૂરો ને પૂરો લાભ જનતા સુધી પહોંચતો નથી. જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ. 22 જે 21-22 ની ગ્રાન્ટ માં અહીં નળ નાખવામાં આવ્યા છે પણ વર્ષો વીતી ગયા છતાં આનું કોઈ હજુ પાણીનો. નામ તમારું? પોપટભાઈ. પોપટભાઈ કેટલા સમયથી પાણી નથી આવતું તમારે? આપતી છે ને એકરે કારણ કે ત્યાં ચેટી પડી નથી. આ બાવળ ઉગ્યા છે તવાડામાં બીજે ને પાણી આવતું હોય તો બાવળે નથી ઉગો. બરોબર. કેટલા સમયથી પાણી નહીં આવતું હોય ગામમાં? ચીપુ ડેમને તો 4-5 વર્ષથી નથી આવતો. આપ કેટલા મહિના થયા હશે? 4 મહિના. શું કેટલા મહિના થયા? 4 મહિનાથી પાણી નથી આવતું સ્કૂલમાં. પાણી સમીચાર બોરમાં તો છે, પાણી પણ ઓછો છે પણ એ પાણી પાકે નથી વળતું. સિકુડે પાડું પાણી આવતું નથી એની કોશિશ કરી છે. મને સાહેબ નું કેવું છે કે અહીંયા બોરમાં પાણી ઓછું છે, પૂરા ગામમાં પાછી વળતું નથી એટલે સિપુ ડેમથી નેર તું વાસણ થઈને અહીં સુધી પાણી પહોંચતું નથી. એટલે એ બાબતે સરકારશ્રીને વિનંતી કે જે વહીવટતંત્ર હોય પાણી પુરવઠા વિભાગને વિનંતી કે એટા ગામની અંદર જેમ બને એમ તાત્કાલિક ધોરણે પાણી મળે